નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ પ્રોફેસર સુધી વિદ્યાલય દ્વારા મોડાંગણ સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગણિતમાં ચેપ્ટર 5 10 થી 20 સુધીની સંખ્યા આપણે સંખ્યાની જ ગણતરી કરવાની છે. એ પછી મણકા ગણવાના હોય કે એનું જોડતા જોડવાના હોય તો આપણે એવું જ છે કંઈક કરવાનું છે. આપણને ત્યાં મણકા આપેલા છે લખોટી જેવા, હવે એને આપણે છે ને કેટલા છે એ ગણી અને સાચી જે સંખ્યા છે એના પરથી આપણે રાઉન્ડ કરવાનું છે. તો અહીંયા બધા પેજ નંબર 106 ઉપર ધ્યાન આપશે ત્યાં આપણને અહીંયા ગણો અને સાચા અંક પરતે રાઉન્ડ કરો એવું કરવાનું કીધું છે. તો અહીંયા આપણા જે મણકા છે ને બધા ગણવાના અને કેટલા છે એના પરથી આપણે રાઉન્ડ કરવાનું છે. આમાં પહેલી ચિત્ર છે ને એમાં 19 છે તો ત્યાં 19 નીચે રાઉન્ડ કરેલું છે. હવે આપણે અહીંયા બીજું ઉદાહરણ જોઈએ એમાં કેટલા આપેલા છે. તો આ રીતે ગણવાના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 છે. તો આપણે અહીંયા સંખ્યા 13, 18 અને 17 આપેલી છે. તો 18 છે ને એના પરથી આ રીતે રાઉન્ડ કરવાનું રહેશે. હવે તમને એ અહીંયા નીચે આવી બીજા બે ચિત્ર આપેલા છે તમારે જોવાના છે, ગણવાના અને જે સાચી સંખ્યા છે એના પરથી ત્યાં રાઉન્ડ તમારે જાતે કરવાનું રહેશે. તો વાલીની મદદથી પણ તમે કરી શકો. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 11 કીધું છે, ગણો અને સાચા અંક સાથે એને જોડો. હવે અહીંયા આપણે અંક જોડવાના છે તો એ પણ આપણે ગણવાના છે. જેસે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 15 આપેલા છે તો અહીંયા આપણે સંખ્યા જોવાની કે એમાંથી 15 કઈ છે. તો કે અહીંયા સંખ્યા છે 15, 1 ને 5 ને 15. તો અહીંયા 15 સાથે એને જોડી દેવાનું. હવે ત્યારબાદ નીચે ત્રિકોણ આપેલા છે કેટલા છે આપણે ગણવાના, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. તો અહીંયા આપેલા છે 17 તો ત્યાં એની સાથે એને જોડી દેવાના. ત્યારબાદ અહીંયા આપણને આપેલા છે 24 કેટલા છે ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 તો નીચે આપેલા છે 14 એની સાથે એને જોડી દેવાનું. હવે ત્યારબાદ આપણને અહીંયા નીચે ગણવાના છે કેટલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 તો અહીંયા આપણને 18 આપેલા છે એની સાથે એને જોડી દેવાના છે. એ તમારે અહીંયા કરવાનું રહેશે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 12 અહીંયા છે એમાં આપણને શું કીધું છે, અંક જેટલા વર્તુળ કરો. હવે અહીંયા આપણને અંક આપ્યા છે 11, હવે એના જેટલા જ આપણે વર્તુળ કરતા જવાનું છે. અહીંયા 11 છે તો આપણે 11 કરીશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 આ રીતના આપણે વર્તુળ કરતા જવાનું છે. હવે નીચે આપેલા છે 14, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 આ રીતના કરવાના છે. હવે મેં તમને અહીંયા બે ઉદાહરણ કરાવ્યા છે, બાકીના છે 3 આપેલા છે તમારે, એમાં 18, 20 અને 15 એ સંખ્યા આપણને આપેલી છે એટલા તમારે વર્તુળ અહીંયા નીચે તમારે જાતે કરવાના રહેશે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 13, ગણો અને સાચા અંક ફરતે વર્તુળ કરો. હવે અહીંયા આપણને અંક ગણવાના કીધા છે, સાચી સંખ્યા હોય એના ફરતે રાઉન્ડ કરવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 તો અહીંયા 17 ઉપર આ રીતના રાઉન્ડ કરીશું. ત્યારબાદ બીજું ચિત્ર જોઈએ તો એમાં કેટલી સંખ્યા આપેલી છે, 10 અને 11. હવે આપણે ચિત્ર જોવાના છે કેટલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 છે તો આ 10 ફરતે આ રીતના રાઉન્ડ કરવાનું રહેશે અને નીચેના બે જે છે એ તમારે જાતે કરવાના રહેશે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 14 આપેલો છે, ગણો અને ચોરસમાં સાચો અંક લખો. હવે આપણે અહીંયા આ રીતના તમને છે ને મણકાઓ આપ્યા છે, રાખડી આપી આવે, એ તમારે ગણવાની છે અને નીચે જે ટોટલ જે થાય છે ને એની સંખ્યા લખવાની છે. તો અહીંયા આપણને જૂથમાં કેટલી આપેલી છે, 10 આપેલી છે. તો 10 એ પછી આ 11, 12, 13 અને 14 તો અહીંયા આનાની અંદર આપણે 14 લખવાના છે. હવે ત્યારબાદ અહીંયા કેટલા મણકા આપેલા છે એ જોવાનું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ચોરસ ત્રિકોણ ની અંદર આપણને છે ને 10 મણકા આપી દીધેલા છે અને નીચે છૂટા કેટલા છે ગણવાના,
દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ. તો અહીંયા આપણે લખીશું સોળ. હવે મેં બે કરાવ્યા છે, આ બાકીના બે જે છે એ તમારે જાતે કરવાના રહેશે. હવે આ બધું ધ્યાનદાય અને વ્યવસ્થિતપણે વાલીની મદદથી તમારે ઉતારવાનું રહેશે. મેં એક ઉદાહરણ કરાવ્યા છે, બાકીના તમારે તમારા કોઈ મિત્ર કે વાલીની મદદથી કરવાના રહેશે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.